हेलो फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने हूँ तमारा बद्धा विद्यार्थियों नु हार्दिक स्वागत करू छू। आजे मित्रों आपणे विषय अंग्रेजी में बोर्ड नी एग्जाम नी अंदर सेक्शन ई में जे रिपोर्ट राइटिंग पूछाय छे 5 मार्क्स नो ए आजे आपणे जोवाना छे। मित्रों आ पहेलाना वीडियो तमे बधा जोया हशे, आखी सीरीज आपणे बनावी छे बोर्ड नी एग्जाम माटे नी અને ક્રમબદ્ધ તમે નોટ ડાઉન પણ કરતા રહેતા હશો, જેથી કરીને આપણે બોર્ડની એક્ઝામમાં 95 અપ પર્સન્ટેજ મેળવી શકીએ। તો મિત્રો આજે આપણે અંગ્રેજી વિષયમાં જે રિપોર્ટ રાઇટિંગ જોવાના છીએ એ ખૂબ જ અગત્યનું છે, એટલે કે બોર્ડની એક્ઝામ માટે તો આઈએમપી છે જ, પણ સાથે સાથે 5 માર્ક્સમાં મિત્રો પૂછાય છે। હવે 5 માર્ક્સ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, પણ મોટા ભાગના સ્ટુડન્ટ્સ ને આ રિપોર્ટ રાઇટિંગ હોય, એસે હોય, તો એમને તૈયારી કરવામાં ખૂબ જ ઓકવર્ડ અને કન્ફ્યુઝન ફીલિંગ કરતા હોય છે। અને મોટા ભાગના સ્ટુડન્ટ્સ ના કોમેન્ટ્સ એવા હતા કે અમને ઈઝી મેથડ બતાવો। તો મિત્રો હવે ઈઝી મેથડ અહીંયા મેં બતાવેલી છે અને આજે પણ જોઈશું આપણે। આજનો આપણો ટોપિક છે પ્રિપેર એ શોર્ટ રિપોર્ટ in about 18 words on the tree plantation week। એટલે તમને ટ્રી પ્લાન્ટેશન વીક, વૃક્ષારોપણ કાર્યક્રમના સપ્તાહ વિશે પૂછવામાં આવે, અથવા વન મહોત્સવ એ પણ પૂછાય, હેલ્ડ ઇન યોર સ્કૂલ એટલે કે તમારી શાળામાં યોજાયેલા વન મહોત્સવ વીકનું વર્ણન કરો। You may use the following points અને એના જે મુદ્દાઓ છે એની ચર્ચા કરો। તો હવે મિત્રો તૈયાર કેવી રીતે કરો, તો આપણે જાણીએ છીએ કે મેં તમને એક ઈઝી મેથડ બતાવી છે અને એટલા માટે હું તમને આખો રિપોર્ટ હોય, ચાહે એસે હોય, ઈમેલ હોય, તેનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ સમજાવી રહ્યો છું, જેથી કરીને તમે ઈઝીલી તૈયાર કરી શકો। હવે જુઓ અહીંયા આપણે સપ્ટેમ્બર 2019 એટલે કે 2019 અહેમદાબાદમાં આપણે આ વન મહોત્સવ આપણી સ્કૂલમાં યોજાયો છે। હવે દરેક વાક્ય પોઈન્ટ લખ્યા છે અને એ પોઈન્ટની નીચે એનું ગુજરાતી પોઈન્ટ્સ એનું ગુજરાતી એ રીતે મેં લખેલું છે, જેથી કરીને તમે નાના પોઈન્ટ્સ હોય તો તમે ઈઝીલી તૈયાર કરી શકો અને બધા પોઈન્ટ તૈયાર થઈ જાય એટલે તમારી શોર્ટ નોટ તૈયાર, અથવા જે રિપોર્ટ રાઇટિંગ છે અથવા એસે છે એ તૈયાર થઈ જશે। હવે ચલો શરૂ કરીએ કે અવર સ્કૂલ રીસન્ટલી એટલે હમણાં જ સેલિબ્રેટેડ ધ ટ્રી પ્લાન્ટેશન વીક, એટલે કે એનું ગુજરાતી શું થશે કે તાજેતરમાં જ અમારી શાળાએ ટ્રી પ્લાન્ટેશન એટલે કે વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરી। ઇટ વોઝ ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ ઇટ ફ્રોમ સપ્ટેમ્બર 11 ટુ સપ્ટેમ્બર 18 એટલે કે સપ્ટેમ્બર 11 થી સપ્ટેમ્બર 18 સુધી ઉજવણી કરવાનું, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું। થઈ ગયો એક પોઈન્ટ, આ પોઈન્ટ તમે તૈયાર કરી નાખો। હવે એ તૈયાર થઈ જાય પછી આપણે સેકન્ડ પોઈન્ટ તરફ જઈએ, ધ ચીફ ગેસ્ટ, કારણ કે કોઈ પણ કાર્યક્રમ કરતા હોઈએ એટલે એની અંદર ચીફ ગેસ્ટ હોય, તો ધ ચીફ ગેસ્ટ વોઝ ધ મયુર મેયર ઓફ, ધ્યાન રાખજો, The chief guest was the mayor of Ahmedabad, Srimati Anisha Patel. એટલે કે અમદાવાદના મેયર શ્રીમતી અનિશા પટેલ મુખ્ય, એટલે કહેવાનો મતલબ ચીફ ગેસ્ટ હતા એટલે કે મુખ્ય મહેમાન હતા। ત્યાર પછી શી ઇનોગ્રેટેડ ધ ટ્રી પ્લાન્ટેશન વીક એટ 9 AM, સમજો જરા, ધ સોરી શી ઇનોગ્રેટેડ ધ ટ્રી પ્લાન્ટેશન વીક એટ 9 AM એટલે તેણીએ, અહીંયા સ્ત્રી છે એટલે શી આવે, તેણીએ સવારે 9 વાગે
वृक्षारोपण सप्ताहनी उजवणी इनोग्रेटेड उजवणी अथवा आरंभ विधि शुरू करी। इट वॉज डिसाइडेड टू प्लांट 100, ध्यान रखो, इट वॉज डिसाइडेड टू प्लांट 100 एंड 100 એટલે 100 એન્ડ 1 ટ્રીસ ઇન ધ સ્કૂલ કેમ્પસ એન્ડ અધર 200 એટલે કે 200 એન્ડ 1 ઇન નિયર બાય એરિયાસ। સમજો આખા વાક્યમાં કે ઇટ વોઝ ડિસાઇડેડ ટુ પ્લાન્ટ 100 એન્ડ 1 ટ્રીસ ઇન ધ સ્કૂલ કેમ્પસ એન્ડ अधर 200 एंड 1 इन नियर बाय एरियास। એટલે એનું ગુજરાતી શું થશે કે એવું નક્કી કરવામાં, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, એવું નક્કી કરવામાં આવ્યું કે શાળા સંકુલમાં 101 વૃક્ષો ઉગાડવા બરોબર અને નજીકના વિસ્તારોમાં બીજા 201 બરોબર એટલે બીજા 201 વૃક્ષો ઉગાડવા। ધ રિક્વાયર્ડ પિટ્સ ફોર ધ પ્લાન્ટેશન વેર ડગ બાય ધ સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ। સમજો અહીંયા બે ત્રણ નવા વર્ડ્સ આવ્યા છે। ધ રિક્વાયર્ડ પિટ્સ આ એક નવો શબ્દ છે, ફોર ધ પ્લાન્ટેશન વેર ડગ આ બીજો એક શબ્દ છે, by the students of our school। હવે એનું ગુજરાતી શું થશે કે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરી ખાડાઓ ખોદવામાં આવ્યા। All the students and the teachers planted the trees together। એટલે કે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને વૃક્ષો વાવ્યા। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ધ નેક્સ્ટ ડે એ ડ્રોઈંગ કોમ્પિટિશન ચિત્ર સ્પર્ધા વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ। એટલે કે બીજા દિવસે અમારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું। ધ સ્ટુડન્ટ્સ ડ્રો ધ પિક્ચર્સ ઓફ નેચરલ સીન્સ forest mountains following rivers act। એટલે કે વિદ્યાર્થીઓએ કુદરતી દ્રશ્યો નેચરલ એટલે અને જંગલો પર્વતો વહેતી નદીઓ વગેરે પરના ચિત્રો દોર્યા। છે એકદમ ઈઝી મેથડ, એટલે આ રીતે તમારે પોઈન્ટ તૈયાર કરતા જવાનું, એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ જોતા રહેવાનું જેથી કરીને દરેક પોઈન્ટ તૈયાર થાય એટલે બીજા પોઈન્ટ તૈયાર કરતા રહેવાનું। હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ। હવે મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ। આપણો નેક્સ્ટ પોઈન્ટ છે વન ધ થર્ડ ડે એટલે કે ત્રીજા દિવસે ધેર વોઝ અ કોમ્પિટિશન એટલે સ્પર્ધા કોમ્પિટિશન ઓન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ। હવે જુઓ ધ્યાન રાખો શું કહે છે કે ત્રીજા દિવસે વૃક્ષોનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટ્રીઝ એટલે વૃક્ષોનું મહત્વ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ। ધ ઇલેક્શન એન્ડ અધર કોમ્પિટિશન વેર હેલ્ડ ઓન ધ ફોલોઈંગ 3 ડેઝ એટલે કે 3 ડેઝ બરોબર તો બીજા 3 દિવસે 3 ડેઝ એટલે ત્રીજા દિવસે વકૃતસ અને બીજી સ્પર્ધાઓ યોજાઈ બરોબર। હવે જો અહીંયા વકૃત્વ આપણે સ્પર્ધાની વાત કરીએ તો ઇલોક્શન કોમ્પિટિશન એટલે વકૃત્વ સ્પર્ધા વન ધ લાસ્ટ ડે એટલે કે છેલ્લા દિવસે ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના છેલ્લા દિવસે એન એક્ઝિબિશન એક્ઝિબિશન એટલે પ્રદર્શન વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ।
એટલે કે અઠવાડિયાના અંતિમ દિવસે અમારી શાળામાં એક પ્રદર્શન યોજાયું. Many people of the city એટલે ઘણા બધા લોકો શહેરના students their guardians એટલે માતા-પિતા visited એટલે મુલાકાત લેવી our school એટલે કે શહેરના ઘણા લોકોએ વિદ્યાર્થીઓએ તેઓના વાલીઓએ અમારી શાળાની મુલાકાત લીધી બરોબર હવે લાસ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ પણ મિત્રો જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરજો કારણ કે અત્યારે હાલ છેલ્લા કેટલાય સમયથી આપણે બોર્ડની એક્ઝામ માટેની એક સિરીઝ શરૂ કરેલી છે કે 95% આપણે બોર્ડમાં કેવી રીતે મેળવી શકીએ બધા વિષયોના વિભાગ વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ના જવાબ સાથે અને મેથ્સ અને સાયન્સ ના ખૂબ જ અગત્યના વિડિયો પણ મૂકેલા છે જેથી કરીને તમે બરોબર બોર્ડની એક્ઝામ ને સારી રીતે પ્રિપેરેશન કરી શકો બરોબર મિત્રો ધ જર્નાલિસ્ટ એન્ડ ધ ફોટોગ્રાફર્સ જર્નાલિસ્ટ એટલે પત્રકારો અને ફોટોગ્રાફર એટલે કેમેરામેન also came to collect the information એટલે માહિતી તદુપરાંત પત્રકારો અને તસવીરકારો પણ માહિતી એકઠી કરવા આવ્યા the winners of the various competition were given away the prize by our principal એટલે જુઓ જુદી જુદી સ્પર્ધાઓના જે વિજેતા હતા વિનર હતા તેઓને આચાર્ય દ્વારા ઇનામો આપવામાં આવ્યા બરોબર તો આ હતો આપણો રિપોર્ટ રાઇટિંગ વન મહોત્સવ માટેનો હવે આ રિપોર્ટ રાઇટિંગમાં જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એના ઉપર જરા નજર મારીએ તો રીસન્ટલી એક શબ્દ આવ્યો છે એનો મતલબ એ થાય તાજેતરમાં એટલે કે હમણાં જ ઇન્યુગ્રેટેડ એટલે આરંભ વિધિ ટુ પ્લાન્ટ એટલે વાવવું રિક્વાયર્ડ એટલે જરૂરી પિટ્સ આ એક ખૂબ જ અગત્યનો છે મોટા ભાગે આ શબ્દથી આપણે પરિચિત નથી પિટ્સ એટલે ખાડા વેર ડગ આ પણ એક નવો છે ખોદવામાં આવ્યા ઇલેક્શન કોમ્પિટિશન એટલે વકૃત્વ સ્પર્ધા એક્ઝિબિશન આ બધા વર્ડ્સ થોડા બોલવામાં તકલીફ પડશે એક્ઝિબિશન એટલે પ્રદર્શન ગાર્ડિયન્સ ગાર્ડિયન્સ એટલે માતા-પિતા એટલે કે વાલીઓ ઇન્ફોર્મેશન એટલે માહિતી અને નિયર બાય એટલે નજીકનું તો આ હતા આપણા ડિફિકલ્ટ વર્ડ્સ અને હવે મિત્રો લખવું કઈ રીતે તો તમારે બધા પોઈન્ટ પહેલા તૈયાર કરવાના અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ પછી આખા પોઈન્ટ બધા તૈયાર થઈ જાય પછી આ બધા પોઈન્ટો ફકરા સ્વરૂપે લખવાના એમાં ગુજરાતી ક્યાંય લખવાનું નથી એ ફક્ત તમને ઈઝી પડે અને સમજણ પડે એટલા માટે મેં અહીંયા ગુજરાતી ટ્રાન્સલેશન દરેક પોઈન્ટમાં લખ્યું છે અને બધા પોઈન્ટ્સ ભેગા કરશો એટલે તમારી શોર્ટ નોટ અથવા રિપોર્ટ રાઇટિંગ એસે ઈમેલ એ તૈયાર થઈ ગયો એટલે હવે આવડી જશે ને હવે તમારા કોઈ પણ કન્ફ્યુઝન અહીંયા નહીં રહે અને એ બધા કન્ફ્યુઝન આપણે દૂર કર્યા છે તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરી મળીશું બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ રાઇટિંગ સાથે ત્યાં સુધી ફરી મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો